नमस्कार मित्रों, मूलतः प्राकरण नीलकंठ विद्यापीठ तलाजन यूट्यूब चैनल में तुम्हारा हार्दिक स्वागत करता हूं। इधर मित्रों, पुष्ट रसायन विज्ञान और कलील ना टॉपिक के अंदर आपने जे लाक्षणिकताओं જોઈ હતી બરોબર છે, કેટલા જે લાક્ષણિકતાઓ જે આપણે કલીલની જોઈ હતી બરોબર છે, ગુણધર્મો આપણે કહી હતી। હવે એના પછીનો એક ગુણધર્મ છે કલીલ તમને સવાલ થશે કે વીજભાર કઈ રીતે ઉત્પન્ન થાય છે, પેલા તો એ સમજાવો। અને આ વીજભાર જે છે બરોબર, એનાથી કેટલા પ્રકારના કલીલ દ્રાવણો બને છે એની આપણે વાત કરીએ। વિક્ષેપણ માધ્યમમાં એટલે ફરીવાર રિપીટ થાય છે એક ટોપિક બરાબર છે, અને પછી એમાં જે આપણે નાખવાનું છે વિદ્યુત વિભાજન દ્રાવણ। એનો મતલબ ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે ભાઈ મે જે છે આ જે દ્રાવણ છે એમાં અવક્ષેપણ તરીકે મે એજી સોરી એજી નથી લેવા આપણે, આની જગ્યાએ આપણે દાખલા તરીકે FeCl3 જે આપણે લીધું અથવા તો FeOH ટ્રાઇસ બરાબર છે, આપણે FeCl3 પણ લઈ શકો પણ FeOH ટ્રાઇસ જે છે એ સારા અવક્ષેપણ આપે છે। માધ્યમ તરીકે મેં પાણી લીધું ધારો કે આપણે બરાબર છે, સંપર્ક તરીકે પાણી અને વિદ્યુત વિભાજક તરીકે આપણે KOH લીધું છે બરાબર છે। તાજુ બનાવેલ અવક્ષેપણ નાખશું તો અવક્ષેપણ નો અર્થ કેવો થાય, તળિયે જમા થાય તો આને ઘટના બીજું કે તો નિલંબન કહી શકો તમે એક ભાષામાં, પણ નિલંબનમાં ઘટક કણો થોડાક મોટા હોય, ઘટક કણો નાના છે અને પાત્રના તળિયે બેઠા છે એટલે આપણે જે છે એ અવક્ષેપણ વિશે કહીએ છીએ। હવે આપણે એ કરવાનું શું છે કે આપણે આની અંદર જે છે એ KOH નહીં જેવું KOH નહીં કોને વિદ્યાર્થી મિત્રો, તો આ કલીલ કણો છે પાત્રમાં વચ્ચે તરવા મળે, તમને કહે છે એવું તો KOH હું કર્યું અહીંયા, આજે કલીલના ઘટક કણો હતા અવક્ષેપણમાં તો એની અંદર તમે જુઓ FeOH ટ્રાઇસ છે બરોબર, એટલે એને હું કહ્યું કે આ કલીલ ઘટક કણો અધિશોષિત કરે છે, અવક્ષેપણના ઘટક કણો એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં રહેલા આયનો પૈકી કોઈ એક આયનનું પસંદગીકરણ કરે છે અને એને પોતાની સપાટી ઉપર આકર્ષે છે અથવા અધિશોષિત કરે છે, અને
એક અલિંગ કણ ઉપર વીજભાર ઉત્પન્ન થાય છે. ધારો કે હું એમ કહું કે આ અલિંગ ઘટક કણ છે એ અહીંથી વીયર્યો અને એ પાત્રમાં વચ્ચે તરવા માંડ્યા. ધારો કે અહીંયા એક ઘટક કણ છે, બીજો ઘટક કણ અહીંયા છે, ત્રીજો ઘટક અહીંયા છે. આપણે બધાને દર્શાવતા અમુક દર્શાવે બરોબર. એટલે થાય શું ખબર છે કે ભાઈ ધારો કે એક્ઝામ્પલ ની રીતે સમજીએ તો અહીંયા OH છે એ એની આજુબાજુ જે છે એ ઋણ વીજભારનું સ્તર બનાવે છે બરોબર છે. ઋણ વીજભારનું સ્તર બનાવે છે. એનો મતલબ OH માઇનસ છે એ આ તલીલ ઘટક પણ છે એની આજુબાજુ સ્તરમાં જોડાય છે. કે પ્લસ છે પાત્રમાં ઓગળી જાય છે, માધ્યમમાં ઓગળી જાય છે, દ્રાવ્ય થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો શા માટે એફી OH ટ્રાઇસ જે છે ઓક્ષેપ હતા તલીલના ઘટક પણ પાત્રના તળિયે જમા હતા એને OH ની જ પસંદગી શા માટે કરી? આ જે તલીલ છે ઋણ ભારિત તલીલ કેમ બની? શા માટે K+ આની ઉપર જમા ન થયા? તો યાદ રાખજો કે ભાઈ વિદ્યુત વિભાજિત દ્રાવણમાંના જે આયન કલિલ ઘટક કણો ઉપર જમા થાય એની પસંદગી કઈ રીતે થાય? કે ભાઈ એમાં રહેલો કોઈ ધન આયન કે ઋણ આયનમાં હાજર હોવો જોઈએ એના આધારે એની પસંદગી થાય છે. યાદ રાખજો કે ભાઈ પસંદગી કોના આધારે થશે? કે ભાઈ આના આધારે થશે. હવે હું જો તમને એમ કહું કે ભાઈ જો મેં આની અંદર KOH ની જગ્યાએ મેં FeCl3 ઉમેર્યો હોત, વિદ્યાર્થી મિત્રો જો હવે મને કહો તો શું થાય? તો કે ભાઈ આ જે છે કલિલ ઘટક કણો એની આજુબાજુ ધન વીજભાર હોત, કારણ કે ભાઈ Fe plus 3 અને Cl minus, મતલબ Cl કાય આની અંદર છે ને, મતલબ આની પસંદગી કોના ઉપર થાય? તો કે ભાઈ Fe ઉપર થાય, કારણ કે આની અંદર Fe છે એટલે આ Fe ને પોતાની આજુબાજુ આકર્ષ. પસંદગી કઈ રીતે થશે? કે ભાઈ જે અવક્ષેપણ હોય એમાં રહેલો ધન આયન કે ઋણ આયન એ ઉમેરેલા વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર હાજર હોવો જોઈએ. આના આધારે જે છે પસંદગી થાય છે અને પસંદગી ઉપરથી જે છે કલિલ છે એની ઉપર જે સ્તર બને છે એ સ્તર નક્કી થાય અને સ્તરના આધારે કલિલનો પ્રકાર પડે ભાઈ એ ધન વીજભારિત કલિલ છે કે ઋણ વીજભારિત કલિલ છે એ નક્કી થાય છે. અને આ બધા આવા પ્રયોગોના અંતે એક કોષ્ટક તમારા ઓલાની અંદર આપેલું છે ટેક્સ્ટબુકની અંદર કે જેમાં વર્ગીકરણ કરનારું છે કેટલા કલિલો છે એ કલિલોને વિભાજન કરનારું કે ભાઈ ધન ભારિત કલિલ છે અને ઋણ ભારિત કલિલ છે. તો આ કોષ્ટક યાદ જ રાખવાનું છે. એક્ઝામ્પલ તરીકે જો જળયુક્ત ધાત્વિક ઓક્સાઇડ મતલબ પાણી ધરાવતા ધાતુના ઓક્સાઇડ બરોબર, એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે, ક્રોમિયમ ઓક્સાઇડ છે, આયર્ન ઓક્સાઇડ છે, આ બધા ધન ભારિત કલિલ છે. બેઝિક રંગકો અથવા બેઝિક સૂચકો પણ કહી શકો, મિથિલિન બ્લુ છે, હિમોગ્લોબિન છે એ ધન ભારિત કલિલ છે, ઓક્સાઇડ છે કેટલાક, ટિટેનિયમ ઓક્સાઇડ છે કેટલાક, બીજા પણ ઓક્સાઇડ છે તો એ બધા ધન ભારિત કલિલ છે. ઋણ ભારિત કલિલમાં કોણ આવશે? કે ધાતુઓ બધી ઋણ ભારિત કલિલ છે, કોપર છે, સિલ્વર છે, પછી ગોલ્ડ છે, પછી બીજા ઘણા બધા જે છે એ આની અંદર આવી શકે છે ધાતુઓના સોલ્ટ. ધાત્વિક સલ્ફાઇડ છે જે જાણીતા છે બધા, આર્સેનિયસ સલ્ફાઇડ, એન્ટીમોની સલ્ફાઇડ, કેડમિયમ સલ્ફાઇડ છે. એસિડના રંગકો છે, બેઝિક રંગકો ધન ભારિત છે, એસિડિક રંગકો છે કેવા છે? ઋણ ભારિત છે. ઇવોસિન ને કોંગો રેડ કલિલ છે રંગકો એ બધા કેવા છે? ઋણ ભારિત કલિલ છે. કુદરતી કલિલ છે સ્ટાર્ચ, ગુંદર, જિલેટિન, ચારકોલ આ બધા પણ ઋણ ભારિત કલિલ છે. તો આ જે વીજભાર છે કલિલ ઉપરનો વીજભાર એ હું મદદ કરે છે અને કયો? તો વિદ્યાર્થી મિત્રો આ તમને હાલો ક્વેશ્ચન આપું છું, તમે વિચારજો ઋણ ભારિત કલિલનું કામ શું? વિચારો. તો અહીંયા જો હું એ કારણ આપું છું તમે વિચારજો, એક કારણ તમે વિચાર્યું તો નહોતું વિચારવું. તો અહીંયા જે વીજભાર છે વિદ્યાર્થી મિત્રો બરોબર, એ વીજભારનું કામ શું હતું? પાત્રમાં વચ્ચે તરતા
વચ્ચે કરતા કર્યા મતલબ કલિલને સ્થાયી બને. હવે મને કહો આ જે કલિલ ઘટકણાની નજીક જાય નહીં, આ કલિલ ઘટકણાની નજીક નહીં જાય, આ બધા એકબીજાની નજીક જશે, દૂર ભાગશે. એટલે આ એની નજીક જાય તો આ અહીંયા નીકળે, આ એની નજીક જાય તો એ નીચે નીકળશે, મતલબ બધા દૂર ભાગશે. કોઈ પાત્રના તળે બેસે નહીં, મતલબ કલિલને સ્થાયી બનાવવાનું કામ કોણ કરે છે? કલિલ પરનો વિજભાર છે એ કલિલ કણને સ્થાયી બનાવવાનું કામ કરે છે. બરોબર છે? આ સ્તુતિ આપણે નોટ ડાઉન કરશું. પછી આપણે જે છે એ આ જે વિજભાર ધન ઉત્પન્ન થાય કે ઋણ ઉત્પન્ન થાય એની જે પસંદગી છે એના ઉપર આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થીઓ હવે પછીનો જે ટોપિક છે જે ખાસ અગત્યનો છે, કારણ કે એમસીક્યુ આમાંથી પૂછાવાની શક્યતાઓ જાજી છે. બરોબર છે કે ભાઈ પસંદગી યુક્ત આયનનો અધિશોષણ જો અહીં ધ્યાન આપો, પરિવાર જે છે અહીં આપણે જો તો મને એમ હોય થોડું તમને હિંટ આપો, પરિવાર જે છે આપણે ત્યાં જઈએ. આપણે મેં તમને હમણાં કીધું તું ભાઈ FeOH ટ્રાઇસ છે કલિલ ઘટક કણો નીચે બેઠા હતા એની ઉપર OH જ જોડાણ. બરોબર છે? તોનું રીઝન શા માટે તો OH જ જોડાણ? આપણે કીધું તું ભાઈ જે અવક્ષેપણ હોય કલિલના કણો હોય એની ઉપર OH જોડાણ એટલે અધિશોષણ થયું, તો અધિશોષણ પામતો આયન એ મૂળ ઘટક કણની અંદર હોવો જોઈએ. જો FeCl3 નાખો તો Fe+3 નું સ્તર બનાવે, તો KOH નાખો તો OH- નું સ્તર બનાવે છે, કારણ કે આમાં OH- છે, OH- નું સ્તર બનાવે. FeCl3 નાખો તો Fe+3 નું સ્તર બનાવે. બરાબર છે? તો આવી રીતે આપણે એમ કહી શકીએ કે ભાઈ આની ઉપર જે સ્તર બને છે ધન ભાર કે ઋણ ભાર ઉત્પન્ન થાય છે એ પસંદગી યુક્ત હોય છે અને એની પસંદગીનો આધાર એ ઉમેરેલા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ઉપર હોય છે. લખીએ એના ઉપર આપણે અહીંયા કે ભાઈ કલિલ ઘટક કણો પરનો વીજભાર પસંદગી યુક્ત અધિશોષણના આધારે હોય છે. એનો મતલબ એ કે ભાઈ અહીંયા કલિલ કણોનો વીજભાર એ ઉમેરેલા વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં રહેલા સમાન ધન કે ઋણ આયનના આધારે નક્કી થાય છે. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે ભાઈ આ જે દ્રાવણ ઉમેરીએ એમાં એ ધન આયન કે ઋણ આયન બહુ વધુ. બરોબર છે? કે ભાઈ મૂળ જે કલિલ કણ છે એની ઉપર એમાં જે ધન આયન છે એ ધન આયન કા હોવો જોઈએ કાં તો એમાં રહેલા ઋણ આયન જેવો ઋણ આયન આપણે હોવો જોઈએ. હવે એક્ઝામ્પલ થી સમજીએ તો તમને આઈડિયા આવશે થોડો. બરોબર છે? વિદ્યાર્થી મિત્રો હું તમને એમ કહું એક્ઝામ્પલ ની રીતે આપણે. બરોબર છે? Ag NO3 છે વિદ્યાર્થી મિત્રો. બરોબર છે? એની અંદર હું Ki લઉં છું, Ki નું વધુ પ્રમાણ લઉં છું વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. Ag NO3 છે એની અંદર હું Ki નું વધુ પ્રમાણ, આનું પ્રમાણ ઓછું લઉં છું, આનું પ્રમાણ વધુ લઉં છું, એક્સેસમાં થોડોક લઉં છું વધારે. વિદ્યાર્થી મિત્રો બે પોસિબિલિટી હોય. બરોબર છે? જો ધ્યાન રાખજો બે પોસિબિલિટી છે. તમને કહેશે હું બે પોસિબિલિટી કહી છે, એક તો જે છે એ AgI બન્યું. બરોબર છે? બરોબર. અને એક બની શકે KNO3.
જો સમજ હજી આપણે જે છે કલીલ જ બનાવ્યું છે કલીલ હજી પણ પેલા ઉપક્ષેપણ બનાવવાનું છે પછી કલીલ બરાબર હવે અહીંયા એજીઆઈ છે ને એ ઉપક્ષેપણ દર્શાવે છે ઉપક્ષેપણ દર્શાવે છે કે NO3 છે ને એવું થઈ જાય કે ભાઈ દ્રાવ્ય થઈ જાય ઓગળી જાય માધ્યમ ની અંદર ઓગળી જાય ઓગળી જાય તો એ ઉપક્ષેપણ નો થશે એનો મતલબ એજીઆઈ છે એ કલા બતાવશે કલાના કણો બતાવશે એનો મતલબ દ્રાવણ ની અંદર એજીઆઈ જે છે એજીઆઈ બરોબર છે ધારો કે હું અહીં એમ લો કે એજીઆઈ જે છે એના ઘટક કણો છે જો હવે મને કેવા વિદ્યાર્થી મિત્રો દ્રાવ આ જે એજીઆઈ છે એની ઉપર કયા વીજભારનું સ્તર બનશે તો આપણે એમ કહી શકીએ કે આમાં જે છે મિશ્રણમાં તો આપણે જે છે એજીઆઈ નથી લખ્યું તો અને કેઆઈ નહીં તો એનો મતલબ જે છે એજીઆઈ જે છે કલીલના ઘટક કણો છે એમાં એજી પ્લસ નું સ્તર બની જવું જોઈએ આ તો આઈ નું સ્તર બનવું જોઈએ થાય કે નહીં કે ભાઈ એની આજુબાજુ જો એજી નું સ્તર બની શકે કારણ કે જે નો 3 છે અને આજુબાજુ જે છે એ આઈ નું સ્તર બની શકે કારણ કે એમાં શું છે આયોડિન છે તમને એટલે સે કોનું સ્તર બને એજી નું સ્તર બને છે કે આઈ નું સ્તર બને છે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો જેનું પ્રમાણ વધુ લીધું હોય બરોબર છે એક્સેસ માં જે વધારે હોય બરોબર છે એ આયન છે એનું સ્તર આમાં જો એક્સેસ માં કોણ લીધો કે આઈ લીધો કે આઈ માં કોણ છે આયોડિન છે એનો મતલબ આની ઉપર આયોડિન નું સ્તર બનશે કોનું સ્તર બનશે આયોડિન નું સ્તર બનશે એનો મતલબ આને આપણે રજૂ કરવો હોય તો એમ કહી શકીએ એજીઆઈ એની ઉપર કોનું સ્તર આયોડિન નું સ્તર કહેવાય બરોબર છે તો એમસીક્યુ એમ પૂછી શકે કે ભાઈ AgNO3 નું ઓછું પ્રમાણ હોય એમાં વધુ પ્રમાણમાં કે આઈ ઉમેર્યો હોય તો કલીલનો પ્રકાર કેવો થાય તો કે AgI/I આવો પણ એક જવાબ આવી શકે બીજો જવાબ કોણ આવી શકે ઋણ ભારિત કલીલ કેવો ઋણ ભારિત કલીલ બરોબર છે પછી તમને એક સવાલ બીજો કરી હે વિદ્યાર્થી મિત્રો એક સવાલ બીજો થાય બરોબર છે બીજો સવાલ શું થાય કે ભાઈ આ જે માધ્યમ લીધું ને હવે છે બરોબર છે એ માધ્યમનો પ્રકાર જણાવો માધ્યમનો પ્રકાર યાદ રાખજો કલીલનો જે પ્રકાર હોય કે નહીં કલીલનો પ્રકાર એનાથી વિરુદ્ધ હોય માધ્યમનો પ્રકાર તો કલીલનો પ્રકાર ઋણ કયો માધ્યમનો પ્રકાર ધન થશે બરોબર છે આ યાદ રાખજો હંમેશા કે ભાઈ કલીલ જે પ્રકારનો હોય એનાથી વિરુદ્ધ પ્રકાર માધ્યમનો બને બરોબર છે તો આ વસ્તુ જે છે તમે ખાસ યાદ રાખજો AgNO3 નું ઓછું પ્રમાણ હતું વધુ પ્રમાણ કોનું KI નું લીધું બે પોસિબિલિટી બની AgI ના ઘટક કોણ બની શકે KNO3 ના બની શકે AgI ઉપક્ષેપણ દર્શાવે છે KNO3 દ્રાવ્ય થઈ જાય છે મતલબ આના તો જે છે બનશે નહીં ઉપક્ષેપણ ઉપક્ષેપણ બને એના ઉપર કલીલ બનાવી શકીએ આપણે તો ઉપક્ષેપણ ઉપર વીજભાર કયો આવશે એટલે કે ભાઈ ઉપક્ષેપ ઉપર વીજભાર કયો આવે એટલે કે ભાઈ એની પાસે બે પસંદગી હતી એક તો KI માંનો આઈ નું સ્તર બનાવી શકે અથવા તો AgNO3 ના Ag નું સ્તર બનાવી શકે પણ એક્સેસ માં વધુ પ્રમાણ કોણ હતું તો કે વધુ પ્રમાણ આઈ નું વધુ પ્રમાણ કોણ હતું આઈ હવે તમને જો એક્ઝામ્પલ હજી તમને મનો મોકલન કરી ધારો કે મે 50 જે છે AgNO3 ના કણો લીધા હતા બરોબર છે અને 100 ઘટક કણો જે છે મે કોના લીધા હતા કે સમજ બરોબર છે સમજ ભાઈ 50 ઘટક કણો છે ઈ 50 આઈ ના ઘટક કણો જે છે ની પ્રક્રિયા કરી એટલે કે અહીંયા 50 ઘટક કણો AG ના 50 ઘટક કણો આઈ બરોબર છે AG આઈ બનાવ્યો હવે મને કેવો વિદ્યાર્થી મિત્રો દ્રાવણમાં AG વધ્યો કાય નહીં કારણ કે એના 50 કણો હતા એ વપરાય અદ્રાવણમાં વિધુ કોણ કે ભાઈ આઈ ના ઘટક કણો પચા વિધા સ્તર કણો બનાવે આયોડિન નું બનાવશે સમજાણો કે ના તો એક્સેસ માં જે વધારે લીધો હોય વધુ પ્રમાણ જેનું લીધું હોય એનું સ્તર એની આજુબાજુ બને અને એ જે સ્તર હોય એ સ્તર ને જ કલીલ નો પ્રકાર કહે ઋણ ભારિત કહે અને માધ્યમ જે છે
એ હંમેશા કલિંગના પ્રકારથી વિરુદ્ધ હોય તો જો આ ઋણ ભારિત બને તો આપણે આનાથી તમને ઉલટો એક સવાલ પૂછી લઉં છું બરાબર છે આનાથી ઉલટો હવે જો હું તમને એમ કહું એક્ઝામ્પલ મેં કે આઈ જે છે ને વિદ્યાર્થી કે આઈ બરાબર છે એનું ઓછું પ્રમાણ છે બરાબર આનાથી વિરુદ્ધ છે વધુ પ્રમાણમાં જે છે એજી એનો દ્રાવણ જે છે એની અંદર એજીઆઈ ના ઘટક કણો છે બરોબર છે એજીઆઈ ના ઘટક કણો છે હવે એની ઉપર વીજભાર કેવો આવશે કે ભાઈ જેનું પ્રમાણ વધુ પ્રમાણ વધુ વધુ બરોબર એનો મતલબ વધુ પ્રમાણ કોનું છે અહીંયા એજીઆઈ નો ત્રીનું છે એનો મતલબ અહીંયા એજી પ્લસ જે છે એ વધારે પ્રમાણમાં છે આઈ માઇનસ સી નું પ્રમાણ ઓછું છે એજી પ્લસ નું પ્રમાણ વધુ છે એટલે સ્તર કોનું બનશે એજી જી પ્લસ છે તો સ્તર કેવું છે વધારે બને સમજાણો કે નહીં વિદ્યાર્થી મિત્રો તો આ જે છે એ તમારા કલિલ કણો પરનો વિચાર તો અહીંયા મને કહો તો તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા કયો આને આપણે દર્શાવવું તો કેમ દર્શાવી શકીએ આને એમ દર્શાવી શકીએ ભાઈ એ જી આર એની આજુબાજુ કેવું એ જી પ્લસ એનો મતલબ કલિલનો પ્રકાર કલિલ નો પ્રકાર થશે ધન ધન વાયુ કલિલ છે માધ્યમ નો પ્રકાર કેવો થશે કે ભાઈ માધ્યમ છે એ ઋણ વાયુ થશે બરાબર છે માધ્યમ ની અંદર ઋણ ભાર પડ્યો રહેશે બરાબર બહુ સિમ્પલ લોજિક હતું એના હજી એક એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ શું છે કે ભાઈ એક્ઝામ્પલ છે FeCl3 છે એની અંદર ગરમ પાણી નાખો બરોબર છે આ એક પોસિબિલિટી છે બીજું છે કે ભાઈ FeCl3 છે તમે એની અંદર તમે NaOH નાખો વિદ્યાર્થી NaOH પ્લસ થોડું પાણી બરોબર છે પાણીનું થોડું બદલો હવે પોસિબિલિટી જોવાની છે વિદ્યાર્થી પાણી જો બરોબર છે હવે થાશે હું ખબર છે કે ભાઈ અહીંયા તો પાણી છે ગરમ પાણી એટલે આ FeCl3 છે ને એને શું કરશે કે ભાઈ FeCl3 ને FeOH ટ્રાઇસ ની અંદર ફેરવી દે પાણી ની અંદર H+ હોય ને OH- હોય બરોબર છે પાણી ની અંદર શું હોય H+ અને OH- એટલે થાશે હું કે ભાઈ આ Cl છે એ બધા કોની આરે H+ આને જોડે HCl બનાવી નાખો એ દ્રાવ્ય થી દે એથી OH છે એ અવક્ષેપ બનાવશે બરોબર છે અને વિદ્યાર્થી મિત્રો પાણી જે છે પાણી બરોબર છે પાણી એ આમાં એનું પ્રમાણ ઓછું હશે અથવા તો એમ કહી શકીએ કે આ જે છે પાણી વધારે ગરમ હોવાના કારણે એની ભેજના કારણે વરાળના કારણે એને Fe2O3 XH2O માં ફેરવશે આ તમે ભણી ગયા છો કોની અંદર યાદ કરો તો આ તમે જે છે કાટનું સૂત્ર તમારે આવી ગયું છે બરોબર છે ના મતલબ કલિલના ઘટક કણો વિશે આવા થઈ જશે કે Fe2O3 બરોબર XH2 એનો મતલબ દ્રાવણમાં કોનું પ્રમાણ છે Fe+3 નું પ્રમાણ છે દ્રાવણની અંદર કોનું પ્રમાણ છે કે ભાઈ આની અંદર જે છે પાણી છે OH- છે બરોબર છે એટલે થાશે હું કે ભાઈ આની આજુબાજુ સ્તર કોનું બનાવશે કે ભાઈ આની આજુબાજુ સ્તર બનાવશે Fe છે એટલે એની આજુબાજુ Fe+3 નું સ્તર બનાવે તમે લખી શકો Fe2O3 XH2O એની આજુબાજુ સ્તર બનાવ્યું કોણે Fe+3 જે સ્તર બનાવ્યો ધન ભારિત કરેલ થાય એટલે FeCl3 માં તમે ગરમ પાણી નાખશો એટલે ગરમ પાણીની વરાળ છે ને એમાં ફેરવી નાખે ને આની અંદર જો ઠંડુ પાણી લીધું હોત તો એ આના સુધી સીમિત થાય
અથવા તો નોર્મલ થોડું ઘણું પાણી લીધું હોય, થોડું ઘણું પાણી તો એને એટલી ડ્રાય લગીને સીમિત રાખે, પણ ગરમ પાણી એટલે એની ભેજ વરાળ એની Fe2O3 માં ફેરવી નાખે છે અને એના કારણે Fe+3 નું સ્તર જોવા મળે છે. ધન ભરે આની અંદર શું થશે કે FeCl3 માં થોડું પાણી નાખશો એટલે એને FeOH ટ્રાઇસ ની અંદર ફેરવી દેશે, બરાબર છે? એક વધારે નથી લીધું. હવે કે આની અંદર Na+ એ છે OH- એ છે, તો આની અંદર શું છે કે ભાઈ FeOH ટ્રાઇસ છે એનો મતલબ OH- નું સ્તર બનાવશે. તો આપણે આ કલર જે છે કલર એને દર્શાવવું હોય તો એમ દર્શાવી શકીએ FeOH ટ્રાઇસ એની બાજુ બાજુ OH માઇનસ નું સ્તર બને છે, મતલબ ઋણ ભારિત કલેજ છે. કેવું છે? ઋણ ભારિત. તમને જે ગરમ પાણી છે અને આમાં પાણી છે તો આ પાણી જે છે એને અહીંયા સુધી સીમિત રાખે, હાઇડ્રોક્સાઇડ સુધી, બરોબર છે? અને આ વધારાનો જે બેઝ છે, બેઝ સંયોજન, એ ભેજને દૂર કરી નાખે છે, બરોબર છે? આની અંદર જે ભેજ છે એને અહીંયા લઈ જાય છે, આના કારણે જે છે એમાં ધન ભાર જે છે Fe+3 એનું સ્તર બની જાય છે. આની અંદર ધન ભારનું સ્તર નથી બનતું કારણ કે એક્સેસમાં આપણે એને OH લખેલો છે જેમાં OH- એ મોજબનું સ્તર બનાવે છે. તો આ રીતે જે છે આપણે વીજ ભાર નક્કી કરીએ છીએ. કલીલ છે એની ઉપર કયો જે છે વીજ ભાર આવે, પસંદગી કઈ રીતે થાય એની આપણે ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, હવે પછી જે છે આપણે ટોપિક ની વાત કરવાની છે એ છે કલીલ પ્રણાલી છે એમાં જલીલ પ્રણાલીમાં દ્વિસ્તરની સંજ. કલીલ પ્રણાલીમાં દ્વિસ્તરની સંજ. આ દ્વિસ્તરની સંજુતી જે છે એ એક વૈજ્ઞાનિક હતો જેનું નામ છે હેલ્મહોલ્ટ્ઝ. હેલ્મહોલ્ટ્ઝ, બરોબર છે? હેલ્મહોલ્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે જે છે આની સમજૂતી આપી હતી, બરોબર છે? એટલે એના નામ ઉપરથી જે છે હેલ્મહોલ્ટ્ઝ દ્વિસ્તર જે છે એને નામ આપ્યું છે. પહેલા પહેલા આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આપણે હમણાં ઉદાહરણ લીધું હતું કે ભાઈ મેં Ag(NO3) જે છે એનું પ્રમાણ કેવું લીધું, ઓછું લીધું, બરોબર? અને એમાં Ki જે છે Ki, બરોબર છે, એનું વધુ પ્રમાણ. પોસિબિલિટી કેટલી હતી વિદ્યાર્થીઓ? એક ભાઈ કાચો જે છે Agi બને અને કા KNO3 બને, બરોબર છે? તો આપણે એમ કહી શકીએ અવક્ષેપ કોણ આપે છે કે Agi, મતલબ કલીલના ઘટક કણો જે છે Agi ના બનશે. કોણ બનશે? Agi. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો દ્રાવણની અંદર જે કલીલના ઘટક કણો હતા, બરોબર છે? કલીલના જે ઘટક કણો હતા કલીલ પર, બરોબર છે? Agi છે, બરોબર છે? હવે એની આજુબાજુ સ્તર કોનું બને તો હમણાં મેં તમને કીધું હતું કે જેનું પ્રમાણ એક્સેસમાં હોય. કોનું પ્રમાણ? તો કે ભાઈ જે મિશ્રણમાં જે ઉમેરા હોય ભાઈ Agi જેટલો હતો એટલો આયર્ન, Agi કાંઈ બીજો નથી. હવે દ્રાવણમાં ક્યાં ક્યાં આયર્નો હોય? ધારો કે ભાઈ દ્રાવણની અંદર જે છે એ ત્રણ આયર્નો, દ્રાવણમાં રહેલા આયર્નો, રહેલા આયર્નો, બરોબર છે? વિદ્યાર્થી મિત્રો દ્રાવણમાં જે આયર્નો રહ્યા એની વાત કરીએ, Agi તો એ બધો Agi-નો વપરાય ગયો, મતલબ કલીલ કણો બનાવ્યા. એટલે વિધા કે ક્યાં દ્રાવણમાં કે NO3 માઇનસ બીજો દ્રાવણમાં, એક તો K+ બીજો છે અને એક I-. જો દ્રાવણમાં ક્યાં ક્યાં આયનો વિધા છે બે, કે ભાઈ દ્રાવણમાં ત્રણ આયનો વિધા છે, Agi પૂરેપૂરો વપરાય તો કલીલ કણ બનાવ્યો, બરોબર? હવે આની આજુબાજુ સ્તર કોનું બને? વિદ્યાર્થી મિત્રો જો Agi હોય તો Agi નું બને, પણ Agi તો બધો વપરાય ગયો, બીજો નથી. હવે આની આજુબાજુ આયન નું સ્તર બનવું, જો કોનું સ્તર બને કે I- નું સ્તર. કલીલ ઘટક કણ હતો, અવક્ષેપ હતો, એની આજુબાજુ I- નું સ્તર વિદ્રુપ બન્યું. હવે વિદ્યાર્થી મિત્રો આ એક સ્તર બન્યા પછી, આ એક સ્તર બની ગયા પછી હજી દ્રાવણમાં જોવો તો ક્યાં ક્યાં આયનો વિધા. હવે આપણે એમ કહીએ કે આ જે છે નું સ્તર બની ગયું, બરોબર છે? હવે દ્રાવણમાં ક્યાં ક્યાં આયનો વિધા,
કે ભાઈ દ્રાવણ માં k પ્લસ આયન લીધો અને NO3 માઈનસ. હવે સ્વાભાવિક છે કે આ I માઈનસ છે એની આજુબાજુ NO3 માઈનસ છે એ તો ક્યારે આકર્ષાવવામાં નથી, કારણ કે આ ઋણ આયનનું સ્તર છે, એની આજુબાજુ ઋણ આયન તો આકર્ષાય નહીં. તો એની આજુબાજુ જે છે કોનું આકર્ષા છે કે ભાઈ એની આજુબાજુ જે છે એ બીજા ધન વીજભાર છે એનું સ્તર જે છે બને છે. તો કે ભાઈ અહીંયા k પ્લસ છે એનું સ્તર જે છે એની આજુબાજુ તો આ k પ્લસ છે એનું સ્તર જે છે એ આજુબાજુ બની જાય. NO3 છે એ માધ્યમમાં દ્રાવ્ય છે, બરોબર છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બે સ્તર બન્યા છે, બરોબર છે. કેટલા સ્તર બન્યા? કલેરની આજુબાજુ બે સ્તર. એમાં જે પહેલું સ્તર છે ને વિદ્યાર્થી મિત્રો, પહેલું સ્તર એને મજબૂત સ્તર કહેવાય છે, મજબૂત સ્તર. અથવા એનું બીજું નામ છે સ્થિર, સ્થિર સ્તર, સ્થિર લેયર, બરોબર છે. સ્થિર સ્તર કહેવાય, મતલબ આ સ્તર ક્યારે દૂર થવાનું નથી, આ એમનમ રહેવાનું છે કે ક્યારે દૂર થશે ને એક વખત સ્તર બની ગયું એ દૂર નહીં થાય. આ બીજું જે સ્તર છે ને વિદ્યાર્થી મિત્રો, એને કહેવાય છે ગતિશીલ સ્તર, ગતિશીલ સ્તર અથવા મૂવેબલ, બરોબર છે. અથવા તો જે છે આપણે કહેવાય કે ભાઈ વિસ્તરિત વિસ્તરણ સ્તર, મૂવેબલ મતલબ આ સ્તર જે છે એ ચલિત હોય છે, મતલબ એ ઘૂમતું હોય છે, એક જગ્યાએ રહેતું નથી, એ મૂવેબલ હોય છે. આ સ્તર જે છે નીકળી પણ શકે, પાછું જોડાઈ પણ શકે છે, તો આને કહેવાય છે મૂવેબલ સ્તર અથવા ગતિશીલ સ્તર. વિદ્યાર્થી મિત્રો ફિઝિક્સ માં તમે ભણી ગયા છો, જ્યારે બે પ્લેટ લઈએ આપણે, બરોબર છે, એમાં કોઈ એક બાજુ ધન વીજભારિત છે ધન વીજભાર હોય પ્લેટ ઉપર, અને એક પ્લેટ ઉપર કેવો હોય ઋણ વીજભાર. કેપેસિટન્સ માં લગભગ આવે છે, મને બહુ ખ્યાલ તો નથી, તો લગભગ કેપેસિટન્સ ની અંદર જ આવે છે કે ભાઈ જ્યારે કોઈ બે પ્લેટ હોય એમાં એકમાં ધન વીજભાર હોય એકમાં ઋણ વીજભાર હોય, તો આ બે જે છે એમની વચ્ચે જે છે વિદ્યુત સ્થિતિમાન જોવા મળે, વિદ્યુત સ્થિતિમાન, બરોબર છે, અથવા વિદ્યુત ભાર જે છે જોવા મળે, બરોબર છે, અથવા વિદ્યુત પોટેન્શિયલ જોવા મળશે, બરોબર છે, વિદ્યુતીય પોટેન્શિયલ. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા એક જે છે ઋણ વીજભાર નું સ્તર છે એની ઉપર ધન વીજભાર, એટલે કે ઋણ વીજભાર ની પ્લેટ છે અને ધન વીજભાર ની પ્લેટ છે, એટલે આ બે સ્તર ના કારણે, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ બે સ્તર ના કારણે અહીંયા જે છે કેટલો વિદ્યુતીય પોટેન્શિયલ જોવા મળે, શું જોવા મળે, વિદ્યુતીય પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે. આ વિદ્યુતીય પોટેન્શિયલ છે એની સમજૂતી ઝિંગ મોડીએ કીધી, કરી હતી. કોણે કરી હતી? ઝિંગ મોડીએ. તો આપણે કહી શકીએ કલીલ, કલીલ ઘટક કણ પર બે પ્રકારના સ્તર જોવા મળે છે. પ્રથમ સ્તરને સ્થિર સ્તર કહે છે, જ્યારે બીજા સ્તરને ગતિશીલ સ્તર કહે છે, બરોબર છે. પછી લખીએ એની અંદર કે આ વિરુદ્ધ વીજભાર ધરાવતા સ્તરના કારણે દ્રાવણમાં વિદ્યુતીય પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે, જેને ઝેટા પોટેન્શિયલ, વિદ્યાર્થી મિત્રો નામ યાદ રાખજો, પ્રીતિ ઝેટા ની ઝેટા પોટેન્શિયલ
બરોબર છે પોટેન્શિયલ કહે છે ઝેટા જે છે ની સંજ્ઞા કે આવી છે લગભગ ની શાંતિ લખો ગણિત માં આવી સંજ્ઞા આવે છે બરોબર છે આવી કે સંજ્ઞા હોય છે છગડિયા કૌંસ છગડા જેવી ગુજરાતી ના છગડા જેવી છે એની સંજ્ઞા હોય છે જેને ઝેટા પોટેન્શિયલ કહેવાય છે આની જે સમજૂતી છે વિદ્યાર્થી મિત્રો એ કોણે આપી હતી તો કે ઝિંગ મોડી એ આપી હતી કોણે આપી હતી ઝિંગ મોડી એ જેની સમજૂતી આપી હતી અને આ જે આની સમજૂતી છે ને આ બે સ્તર ની સમજૂતી કે પ્રથમ સ્તર અને દ્વિતીય સ્તર આ બે સ્તર ને હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય સ્તર વિદ્યુતીય દ્વિસ્તર હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર કહેવાય છે બરોબર છે કોણે આ દ્વિસ્તર ને જે છે હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર કારણ કે આની જે સમજૂતી હતી બે સ્તરોની સમજૂતી હેલ્મહોલ્ટ્ઝ એ આપી હતી એટલે હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર કહેવાય બે વચ્ચે પોટેન્શિયલ ઉત્પન્ન થાય એની સમજૂતી ઝિંગ મોડી આપી હતી એને આપણે ઝેટા પોટેન્શિયલ જે છે એના નામ આપવામાં આવેલું હતું બરોબર છે તો આ વસ્તુ હતી એ કલિલમય દ્રાવણ છે ને વિજભાર વિજભારના કારણે ઉત્પન્ન થતા સ્તર સ્તરના કારણે ઉત્પન્ન થતા પોટેન્શિયલ એ બધાની સમજૂતી જે છે અહીંયા પૂરી થાય છે વિદ્યાર્થીઓ તો અહીંયા વિજભારનો જે ટોપિક બહુ આઈએમપી ટોપિક હતો કલિલ કણો પરના વિજભારનો ટોપિક એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ થેન્ક યુ